नमस्कार दर्शक मित्रों, भविष्य दर्शन कार्यक्रम साथे हूं छु तोरल। खूब खूब स्वागत है आजना कार्यक्रम में। भगवान महादेव आपना तमाम मनोरथ पूरा करे तेवी शुभकामना साथे आजना कार्यक्रम की शुरुआत करीशू। जाणीशू आजे शू छे पंचांग अने साथे साथे आपनु राशिफळ शू कहे छे ते तमाम बाबतोने लईने माहिती मार्गदर्शन मेळवीशू अने आ तमाम बाबतो पर प्रकाश पाडवा माटे माहिती मार्गदर्शन आपवा माटे आपणी साथे स्टुडियोमां फरी एक वखत उपस्थित छे ज्योतिष आचार्य મહેન્દ્રભાઈ પન્યા। મહેન્દ્રભાઈ खूब खूब स्वागत कार्यक्रम में। धन्यवाद। आज पंचांग की शुरुआत करिए ने त्यारबाद अषाढ़ मसनी जे आज प्रथम दिवस से तमारे विषय पर बात करशु। जी, श्री गुरु चरण सरोज रज अने निज मन मुकुर सुधारी बरनऊ रघुवर बिमल जस जोदायक फलचार बुद्धे हे न तनु जान के सुमिरव पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। आप सौनो दिवस मंगलमय जाए ते शुभकामनाओं साथे। नव महीनो शुरू थई चुक्यो छे અને એમાં જે ત્રણ ભાગ પાડીએ તો એમાં આષાઢી સંવતની શરૂઆત। મિત્રો દરેકને શુભકામનાઓ। અષાઢ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા આજનું પંચાંગ છે, કારણ કે આજે 22/6/2020 છે, સોમવાર છે। તો અષાઢ મહિનાના શુક્લ પક્ષની આજે પ્રતિપદા કહેતા એકમ છે અને આ એકમના અંદર પણ નક્ષત્ર તમે જુઓ પુનર્વસુ નામનું નક્ષત્ર છે, મતલબ શુભત્વને આપવાવાળું નક્ષત્ર છે। દરેક કાર્યની અંદર જેની વૃદ્ધિ કરી શકે આવું વૃદ્ધિ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ અત્યારે વર્તમાન કાળે ચાલી રહ્યું છે। રાશિનો ચંદ્રમા છે મિથુન રાશિનો, તો ક છ અને ઘ અક્ષર છે તો મિથુન રાશિવાળા જાતકો માટે તો દિવસનું મંગલમય રહેશે અને મિથુન રાશિવાળા જાતકોનો દિવસ મંગલમય રહે તો કર્ક રાશિવાળા જાતક પાછા આગળના છે અને વૃષભ રાશિવાળા જાતક પાછળના છે તો એનો પણ દિવસ આજે મહિમાવંત ગણાશે। મતલબ કે આજનો દિવસ આ પ્રમાણે શુભત્વને આપવાવાળો દિવસ છે। જય ગણેશ। ખાસ કરીને આજે જેની જન્મતિથિ છે, જેની લગ્નતિથિ છે, તેઓને શુભકામના તો ખરી જ ખરી વીટીવી તરફથી, પરંતુ ખાસ એમનું વર્ષ કેવું પસાર થશે તે જણાવીએ। આજે જેની જન્મ તારીખ 22/6 છે તેવા તમામ દર્શકોને વીટીવીની સમગ્ર ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવીના તમામ મિત્રો વતી હાર્દિક શુભકામનાઓ। કોઈ પણ કાર્યમાં આગળ જ્યારે વધવાનું હોય ત્યારે માણસ સંકલ્પ કરે છે અને સંકલ્પ એને કાર્ય સિદ્ધિથી, સંકલ્પથી કાર્ય સિદ્ધ થાય તો આગામી વર્ષ કદાચ તમારા માટે એવું રહેશે કે તમારા સંકલ્પોથી કાર્ય સિદ્ધ થાય। ઘણી વખત માણસ મહેનત કરે અને છતાંય કરતા ઝાડ કરોડિયો વાંઈ પડી અથડાય, પણ છતાંય પરિણામ તો એને ક્યારેક ક્યારેક મળતા જ હોય છે માણસની પ્રકૃતિમાં। ખાસ કરી જ્યાં જ્યાં 22/6 જન્મ તારીખ જેની છે તેવા દર્શક મિત્રોને ગયા વર્ષમાં કદાચ સંઘર્ષ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોય, માનસિક ટેન્શન અનુભવવા પડ્યા હોય, પારિવારિક સ્નેહની અંદર જે વસ્તુ મળવી જોઈએ એ વસ્તુ ન મળી હોય અથવા તો ઓછી મળી હોય, ક્યાંક ને ક્યાંક કોઈ પણ બાબતોની અંદર અરુચિ ઊભી થઈ હોય, આ બધી બાબતોમાં સારો વરસાદ આવે અને જેમ કાદવ ધોવાય એમાં 2020-2021નું વર્ષ તમારા માટે આનંદમય છે। પણ સાથે સાથે થોડા સંકટો સમસ્યાઓ પણ રહેશે। શું કામ કે જ્યાં બોરડી હશે ત્યાં બોર હોય તો સાથે કાંટા પણ હોવાના, ગુલાબ હોય ત્યાં પુષ્પ હોય તો સાથે કાંટો પણ હોવાનો, મતલબ કાંટાથી ડરી અને ગુલાબને કે બોરડીના બોરને કદાચ આપણે જો ચૂકી જઈએ તો મૂર્ખા તો આપણે કહેવાઈએ ને। આગામી વર્ષ આ પ્રમાણે સાચવીને કામકાજ કરી લેશો તમારો ખૂબ જ ભર્યો ભર્યો સમય પસાર થશે, ચાહે દાંપત્યની સુખાકારીની બાબત હોય, ચાહે પારિવારિક સ્નેહી બાબત હોય, ચાહે ભણવાની બાબત હોય, ચાહે વિદ્યાર્થીઓને સારી અવસ્થા પ્રાપ્ત કરવી હોય, પરદેશ જવું હોય, સારું ભણવું હોય, અથવા તો નોકરિયાત વર્ગને વારંવાર નોકરીઓ છૂટી જતી હોય અને આ તારીખમાં જન્મ હોય તો એવા લોકો માટે એક સ્થિરતાવાળી કદાચ એક સારી જોબ મળે તેવી શક્યતાઓ દેખાય છે, પણ મહેનત તો કરવી પડે ભાઈ। સાથે સાથે જેના લગ્ન ન થતા હોય એવા વ્યક્તિઓ માટે પણ આગામી વર્ષ ખૂબ જ સારું રહેશે। તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે સોમવારના દિવસે મહાદેવજીને જળ ચડાવો, જળની સાથે કદાચ ભગવાને કંઈક આપણને સારું આપ્યું ચલો દૂધ ચડાવો, એથી વધારે સારો આપણી પાસે સમય છે, ખૂબ પ્રસન્નતાવાળો સમય જોઈએ છીએ તો પંચામૃત પયાદધી કૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ દૂધ દહીં ખાંડ મધને ઘી બધું એક કરો। દરેક વસ્તુઓનું અલગ અલગ મહત્વ છે અને પાંચે પાંચ વસ્તુ ભેગી કરીને ભગવાન જ્યારે શિવ ઉપર અભિષેક કરવામાં આવે એટલે સમજી લો આપણા શરીરના પાંચે પાંચ તત્વો સ્થિર થઈ જાય અને આપણને સારામાં સારા પરિણામ આપે, મતલબ આગામી વર્ષ તમારા માટે ભગવાન શિવને રીઝવવાનું વર્ષ છે। દીકરીઓ માટે મા પાર્વતી, જેના લગ્ન ન થતા હોય એના માટે મા પાર્વતીની ઉપાસના કરે તો લગ્ન પ્રાપ્ત થાય। બહુ સરળ મંત્ર શાસ્ત્રમાં આપણા ચંડીપાઠમાં આપવામાં આવેલો છે કે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, માને ભગવતીની પ્રાર્થના કરી લ્યો સફળતા અપાવશે। જે રોગી છે જેને વધારે વધારે સમસ્યાઓ શરીર દ્વારા થાય છે, મતલબ આ શરીરની પીડાવાળાને હે ત્રંબકમ મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં ઈશાન ખૂણામાં ઘીનો દીવો કરીને જો આ મંત્રના જાપ કરે તો ઘરમાં રોગના ખાટલાઓ જો હોય તો એ રોગ ઓછા થઈ જાય, માનસિક શાંતિ મળે, પરિવારની પ્રીતિ મળે, વિદ્યાર્થીને વિદ્યામાં સફળતા મળે, મતલબ દરેક માટે આગામી સમય શ્રેષ્ઠ રહેશે। ધીરજથી કામકાજ કરજો, ક્રોધ ન કરવો, માનસિક ચંચળતા ઉપર કાબુ રાખવો, કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરતી વખતે વિચાર કરી લેવો કે આ વ્યક્તિ મારાથી ઉંમરમાં જો મોટો હોય તો વિવેકપૂર્વક મારે એની સામે આવું, કદાચ મારો છે નાનો છે તો સ્નેહનું ભાજન બનવું, એને વધારે સ્નેહ આપવા માટે પ્રયત્ન કરો મિત્રો, તમારો ખૂબ જ સારો સમય પસાર થવાનો છે।
खास कर आज जेनी तोरलबेन जन्मतिथि साथ साथ जेनी आज मेरेज एनिवर्सरी है लग्न तिथि है हमें आ तो खबर नहीं हम घना समय थी आ लग्न तिथि नु आयु है बाकी कदाच एक समय एवो हतो के खबर नहोती केटला वर्ष थया छोकरा मोटा थाय त्यारे खबर पड़े हजी पण लगभग घणा बधा लोको मां एवुं ज होय छे आ तो खाली याद राखवा माटे याद राखवुं पड़तुं होय छे अने खरेखर अमुक ने तो एम लागे के आहा आज थी 13 वर्ष पहेला हुं सुखी हतो एवा घणा कहेता होय पण मित्रो हमेशा धन्यता गृहस्थ आश्रम ने धन्यता आपे बंधन नथी आ प्रेम नुं बंधन छे गई काले ज वात करी हती गई काले ग्रहण हतुं तोरलबेन साथे ज वात थयेली के आ आ आ आ आ लग्न ने पण पाणी ग्रहण कहेवामां आवे मतलब अहीं पण ग्रहण तो है पण पाणी ग्रहण है पण दाम्पत्य जीवन सारी सुखाकारी एक बीजाना मन ने वाँचवामां कदाच कोईपण व्यक्ति की साथ तमे बंधाया छो ए कर्मना संजोगे बंधाया छो क्यांक ने क्यांक लेना देणी है एटला माटे बंधाया छो ने तो असंख्य पुरुषों हता असंख्य स्त्रीओ हती छतां तमे बेज केम जोड़ाण आजना दिवस माटे मतलब भगवाने तमारा माटे कोई सारूं निर्माण करेलुं छे कि एक थी भला बे बे जणा साथे रहेशो तो संसारनी आ नैयाने आ समुद्रमां संसार रूपी समुद्रमां शांतिथी तेरवी शकशो पर क्यारे क्यारे हलेशाओ मारवानी अंदर एक बीजानी आळस पण काम करती होय छे क्यारे क्यारे मध दईए जे एर क्यांक तूफानो आवे तो घणी वखत एम थतो के आ नावमां ना बेठा होत तो हारो हतुं चिंता न थाय एनुं कारण छे के चिंता करता चिंतन वधारे महत्वनुं छे शास्त्र एम कहे छे एमां दाम्पत्य जीवननी अंदर कोई पण टूंका गाळाना नियमो निर्णयो आ समय दरमियान तमारे लेवाना थाय कदाच तो न लेता कारण के टूंका गाळाना निर्णयो तमने नुकसान करावशे कोई पण लांबा समयना कोई पण निर्णयो हशे तो तमने खूब ज लाभ करावडावशे माता पिताना प्रेमनुं भाजन बनवुं होय परिवारनी अंदर प्रीति केळवी होय तो ईशान खूणानी अंदर दीवो करवानो राखजो कारण के ईशान खूणा में साक्षात भया भगवान स्वयं बैठा है शिव शिव एटले कल्याण जीवन में कल्याण जोईतुं होय त्यारे आ वस्तु करवी जोईए देवस्थान में तो दीवा करता होय पण देवस्थाननी साथे साथे कोई खास एक कोई पूजा छे क्यारे पण मन विचलित थाय त्यारे ईशान खूणा तरफ बेसी अने ओम नमः शिवाय मंत्रनो जाप करजो क्यारे पण टेन्शन अनुभवाय आर्थिक संकटामणो ऊभी थाय पारिवारिक संघर्ष क्लेश उत्पन्न थाय त्यारे ईशान खूणा में मुख राखी अने ओम नमः शिवाय मंत्रनो जाप करजो तमारा टेन्शनो तमारी चिंताओ भगवान भोळानाथना चरणमां मूकी देजो तमने शांति अने दरेक प्रकारनी सुखाकारी प्राप्त थशे थोड़ुक चढ़ाव उतारवाळुं आगामी वर्ष तमारा माटे रहेशे पण चिंता करवानुं कारण एटला माटे नथी के भगवान स्वयं तमारी साथे छे अने भगवान जेनी साथे होय भला एने वडी चिंता शुं करवानी जय गणेश मंत्रीभाई खास करीने अषाढ़ आज प्रथम दिवस है अषाढ़ महीना माटे तो वरसाद नी वात करवी होय तो कवि कालिदास ने पण याद करवा पड़े और भक्ति की जारे वात करिए तो कृष्ण और पार्वती ना महिमा ने लईने आवे छे अषाढ़ महीनो प्रथम दिवस से शू कहशो आज बहु कालिदास नी वात करी अषाढ़ प्रथम दिवसे एक काव्य एवं बधु वणाई गयु यक्षना प्रश्न ने वाचा आपी बिल्कुल तरंगित नव युवानो नी वात ने रजूआत करी छे कालिदासे केटला वर्षो पहेला लख्यु छे तो खबर नथी पण आज पण तरो ताजा लागे यक्ष देखाय यक्ष पर्वत उपर उभो होय हाथ लांबो करी अने वादळीओ साथे वातो करतो होय पोतानी प्रियतमाने संदेशो आपवा माटे पण एनी साथे साथे प्रकૃતિની એકરૂપતા તમે જુઓ જી નાનપણથી એક મારા ફાધરના મોઢે સાંભળેલી વાત ક્યાંય વાંચી નથી ક્યાંય જોઈ નથી પણ એ બહુ જ સરળતાથી કે અષાઢે પરા વાદળા પાસે આવે જતા વેત જોવાની જુક્તિ જણાવે આ માઉન્ટ આબુ જે છે ને આબુ પહેલા આબુ ચડવું અઘરું હતું હવે તો બધી સરળતા થઈ કે હવે તો 10-15 મિનિટમાં ઉપર પહોંચી શકાય છે પણ એ સમયે આબુની અંદર જે વાતાવરણ નિર્માણ કારણ કે સૌથી વધારે શ્રેષ્ઠ નજીકમાં આપણને કોઈ પડતું હોય હિલ સ્ટેશન તો એ આબુ છે અને એટલા માટે કવિએ લખ્યું છે કે અષાઢે પરા વાદળા પાસ આવે જતા વેત જોવાની જુક્તિ જણાવે ધુમાડો ધૂણીનો થતા જેમ પેખો દિશે આજ આબુ ગિરિરાજ કવિ દલપતરામની કવિતા છે અષાઢસ્ય પ્રથમ દિવસની વાત આવે તો અષાઢ ઉચારમ મેઘમલારમ બની બલહારમ બલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તડિતાતારમ વિસ્તારમ નાલે સંભારમ પ્યાસ અપારમ તોરલબેને કીધું નંદકુમારમ નિરખ્યારી કહે રાધે બિહારી मैं बलिहारी गोकुळ आओ गिरधारी अषाढ़ महीनों तो आओ महीनो है कि भगवान स्वयं राम ने जिस सीताजी की याद आती हो तो आप तो एक सामान्य मनुष्य छे स्वाभाविक छे पण साथे साथे आपणे वात करीए छीए ज्योतिष की कारण कि अत्यारे जे चाली रह्यु छे एमां आपणने देखाय छे गई काले ज वात थई कि छ ग्रहो वक्री चाली रह्या छे हवे आ छ ग्रहो ज्यारे वक्री होय अषाढ़ो पहेलो ज दिवस ज्यारे शुरू थतो होय तमे जोजो घणा बधा दिवसो एवा छे कि जेनुं महिमावंत छे वैशाख सुद त्रीज महिमावंत छे अखात्रीज छे अषाढ़ सुधी बीज महिमावंत छे कारण कि आ ए अषाढ़ महीनानी शरूआत छे माघ महीना की शुक्ल पक्ष की पंचमी वसंत पंचमी महिमावंत है कार्तक महीना की प्रतिपदा मतलब बेसतु वर्ष महिमावंत है और 500 मुहूर्त एवं है कि जेने वगर जो मुहूर्त कहमें आ मंगलवार आती काले जयरे अषाढ़ी बीज आती होय त्यारे सामान्य रविवार अने मंगलवार मोटा भागे भूमिना काम नहीं थता होता घरना काम नहीं थता होता कोई ने घर लेवानुं होय कोई ने घर बदलवानुं होय तो मोटा भागे अषाढ़ महीनानो आश्रय लेता होय छे बीजनो पण आती काले जेने कहे वण जोयुं मुहूर्त कही शकाय पण मंगलवार छे अने मंगलवार अने रविवार दितवार मंगलवार ए भूमिने त्याग काम सामान्य रीते आवुं कहे के एवा समय भूमिने काम लगता न थाय तो आनुं पण ध्यान राखवुं पड़शे पण आपणे वात करीए जे ग्रहो वक्री छे
शुरुआत की अंदर जय आ प्रमाण महीना की शुरुआत में ग्रहों वक्री थता है तरह कया कया ग्रह वक्र थे तो ये अपने जाणवा जोईए कारण के ग्रहों वक्रीपण मारण तमारा जीवन में एक सफलता और निष्फलता आधार बतावे। हवे मृगशीर्ष नक्षत्र और मिथुन राशि की अंदर आ ग्रहों जयरे वक्री बनता है आज पुनर्वसु नक्षत्र है तो आजना आ ग्रहों वक्रीपणा ने जो ध्यान में रखा आए तो समय थोड़ो साचवा जो तो खरो कारण कि एक थी वधारे ग्रहों जयरे वक्री बनता है तरह मने एटली खबर पड़े कि कोईपण गाड़ी ने रिवर्स में चलावानी होय ने दरेक हारा मारो ड्राइवर होय ने पण गाड़ी ने रिवर्स में चलावानी होय तो तकलीफ पड़े पड़े पड़े। एक बात मने आ समय याद आवे छे तुरलबेन कही दऊं कि एक गामनी अंदर एक प्रतिष्ठित व्यक्ति हतो अने एने एना छोकरानी बाबरी उतरावानी हती। हवे गामनी अंदर एक ज ट्रेक्टर हतुं, ट्रेक्टर कोई माथाभारे व्यक्तिनो हशे तो बे त्रण ट्रेक्टर हतो पण खेतरमां गेला। हवे एवा समये पेलो एक ट्रेक्टर तू बाबरी उतरवानी थी, नजीकना गाम में जवानु तू, ट्रेक्टर एक छे पछी पेलो गयो के भाई तारू ट्रेक्टर मारे लई जाओ, मारा दीकरानी बाबरी उतरवानी है तो के लई जाओ के 500 रुपया लईश केटला तो के गाम में तो 200-250 भाव चाले तू 500 छे ना के तमारे लेवो लई जाओ ना लेवो कई नहीं। हवे जरूरियात हती मेहमानो घरे आवी गेला लीधा वर छूटको नहीं। हवे एवा समये अहीं ट्रेक्टर ना नक्की करीने आया भाव अने 200-300 रुपया ए बानू पण आपीने आया भाई बपोरे 12-12 वागे जमीन आपणे निकळवानुं छे अने दादानी पूजा करवानी छे बाबरी उतरवानी छे वात पती गई। હવે એમાં સમય એવો થયો કે 11-11:30 બીજા બે ત્રણ ટ્રેક્ટરો ગામમાં આવ્યા જે બહાર ગયેલા। હવે પેલાને તો થયું કે આ તો એક તો 200-250 રૂપિયા વધારે દેવાના, માથા ભારે માણા કદાચ વેલો બોળો આવે ના આવે વચમાં કઈ તકલીફ થાય તો। એવા સમયે 11:30 વાગે પેલો પાછો એના ઘરે ગયો, કોના ત્યાં, જેનું ટ્રેક્ટર હતું એના ત્યાં, કે ભાઈ ટ્રેક્ટરની આપણે જે વાત કરી પેલો કે બરાબર છે ગામમાં બે ટ્રેક્ટર આવી ગયા મને ખબર છે પણ હું હવે બાનું પાછું આપવાનો નથી, મારું ટ્રેક્ટર લઈ જાવ લઈ જા, તમારું ટ્રેક્ટર જ લઈ જવાનું છે સાહેબ, તમારા ટ્રેક્ટર વગર તો મારા છોકરાની બાબરી ના થાય હે। તો કે તો શું વાંધો તને, મારા ઘરવાળાએ એવી બાધા લીધી હતી કે અમારા આ છોકરાને પાછા પગે લઈ જવાનો છે, તમારું ટ્રેક્ટર પણ આપણે લઈ જવાનું છે પણ એને રિવર્સમાં લઈ જવાનું છે ગામડા, તો કે 20 કિલોમીટર રિવર્સમાં લઈ જાય બધા ગેર બેના ચકેટા બકેટા બધા ભરી જાય એટલે તારા પૈસા પાછા। પણ એ વક્રીપણાની વાત અહીંયા જયારે આવે ત્યારે બૃહસ્પતિ કહેતા ગુરુ, ગુરુ જયારે વક્રી બનતો હોય ત્યારે તમારી અંદર એક જે સ્ટેમિના છે એ સ્ટેમિનાને બૃહસ્પતિ કહેતા ગુરુ એ મજબૂત રાખવા માટે પ્રયત્ન કરવા માટે તમને સૂચન કરે છે। આપણે કઈ રોગ પ્રતિકારક શક્તિ, તો રોગ પ્રતિકારક શક્તિ હંમેશા જેની કુંડળીમાં બૃહસ્પતિ કહેતા ગુરુ પાવરફુલ હોય ને એની રોગ શક્તિ બહુ સારી હોય, રોગ પ્રતિકારક શક્તિ। તો રોગ પ્રતિકારક શક્તિમાં સૂર્ય, મંગળ અને ગુરુ આ ત્રણ જોઈએ અને એમાં પાછો મંગળ વક્રી બની રહ્યો છે તો એનો મતલબ કે રોગ પ્રતિકારક શક્તિ માટે કદાચ થોડી ઘણી ત્રુટિ રહેતી હોય તો એ બૃહસ્પતિને ધ્યાનમાં રાખવો પડે કારણ કે વક્રગતિનો ચાલી રહ્યો છે। બીજી વસ્તુ વાણી, વાણી દ્વારા અત્યારે વર્તમાનકાળ તો મને ખબર નહીં કેવા પ્રકારના વાદળાઓ આકાશમાં ફલી રહ્યા છે, કેવા પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે, કેવા પ્રકારના વાણીના વિલાસ થઈ રહ્યા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિઓ ખોટી નિર્માણ થઈ રહી છે અને એના કારણે ઘણી વખત માણસ પીડા અનુભવે છે પણ એનું મૂળ કારણ બુધ છે। અત્યારે બુધ વક્રી ચાલી રહ્યા છે મતલબ બુધનું વક્રીપણું વાણી ઉપર તમારો કંટ્રોલ નથી અથવા તો કંઈક એવું બોલી જાઓ છો તમે કે જેના કારણે પ્રજા અને જનમાણસ ઉપર એની અવળી અસરો થાય છે, તમારા પરિવાર ઉપર અવળી અસરો થાય છે, તમે જે જોબ કરતા હોય, તમે નોકરી કરતા હોય ત્યાં અવળી અસરો ઊભી થાય છે, તમે કોઈ ધંધામાં કામ કરી રહ્યા છો ત્યાં તમારા નોકરિયાત વર્ગ તમારી સાથે કામ કરી એની સાથે અવળી, મતલબ બુધ એટલે વાણી, વાણીનો જ્યાં પણ વ્યય થતો હોય એટલે સમજી લો બુધ કુંડળીમાં વક્રી હોવો જોઈએ। તો અહીંયા તો આ સમય વક્રીનો છે તો આ પ્રમાણે બુધને પણ આ બધું સાચવવાની વાત છે એટલા માટે હું તમને વાત કરી રહ્યો છું કે આપણે હાચવીને ચાલવાનું, ખાડા પડ્યા હોય તો થોડું ધીમું ચાલવાનું, ખબર પડે કાંટા કાંકરાવાળો રસ્તો છે તો પગલા ફૂંકી ફૂંકીને માંડવાના, બીજું તો આપણે શું કરી શકીએ, પણ જે કરીએ તે માણસને ભગવાને એવી બુદ્ધિ આપી છે કે બધા જ પ્રાણીઓના જે જે કંઈ છે એ બધા જ મનુષ્યમાં નાખેલા છે ને અને એટલા માટે સર્વશ્રેષ્ઠ પ્રાણી માણસ ગણાય છે। બીજી વાત તમને કહું કે શુક્ર, શુક્ર એટલે સંપત્તિ, પૈસામાં તમે જોજો અત્યારે તકલીફો બધાને છે, એ સૌથી નાનામાં નાનો માણસ છે એને આર્થિક બાબતોમાં સંકળામણ છે અને સૌથી મોટા મોટો માણસ છે એને પણ તકલીફ છે, તો એનો મતલબ એમ કે શુક્ર જ્યારે વક્રી બનતો હોય ત્યારે આર્થિક સંકળામણો માણસ અનુભવે। વર્તમાન કાળ, વર્તમાન સમય પણ કદાચ એવો છે કે એમાં ધારી ધારીને કામકાજ કરવા પડે, ફૂંકી ફૂંકીને કદમ પડવા પડે, એનું મૂળ કારણ છે કે સંપત્તિ હાથમાં જ્યાં સુધી હોય ને ત્યાં સુધી આપણી હે એક વખત લોટામાં રહેલું પાણી અને હાથમાં રહેલો પૈસો જો ઢોળાઈ ગયો કે વપરાઈ ગયો પછી આપણા હાથમાં આવતો નથી, એના માટે પ્રયત્ન કરવો પડે છે। તો શુક્ર એ સંપત્તિનો કારક ગ્રહ છે, એ પણ વકરી રહ્યો છે મતલબ સંપત્તિને સાચવીને કામકાજ કરવું પડશે। હવે સૌથી વધારે તમને કહું કે શ્રમજીવીઓનો ગ્રહ જેને કહી શકાય એ શનિ છે, હું તમે મહેનત કરીએ છીએ તો આપણે શનિના હાથ નીચે કામ કરીએ, હું તમે કોઈ પણ દિલ દઈને કામ કરીએ છીએ, કોઈ ફેક્ટરી હોય, કોઈ મશીનરીની સાથે કામ કરવાનું હોય, કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં કામ કરવાનું કોઈને હાથ નીચે કામ કરવાનું હોય એટલે સમજી લો તમારો ઉપયોગ એક મશીનરી તરીકે થઈ રહ્યો છે, તો આ બધા શનિના પ્રભાવ નીચે આવે છે। તો શનિ પણ અત્યારે વકરી છે તો એનો મતલબ કે બીજા મહેનત કરે છે એના કરતાં તમારે મહેનત વધારે કરવી પડશે, અથવા તો કાયમ મહેનત કરતા હતા એના કરતાં શનિ જ્યારે વકરી બનતો હોય ત્યારે વધારે મહેનત કરવી પડે। ઘણા માણસો નોકરી કરવાની હોય એ જ ધબે કામકાજ કરતા હોય, ઘણા માણસો તો મળવાનું થાય રોજે રોજ અમારે તો ઘણા એમ કે ભાઈ અમારી જોબ જતી રહી
अमने एक चालू कारखाना चालू थी गयु, अमने बोलावता नहीं। आवी घणी बधी बाबतो आपणे जोवा पड़े, शनि वक्री है एटले जनमानस पर आ बधी अवड़ी असरो थाय, पण अवड़ी असरो ने सवड़ी करीने फेरवे एनुं नाम तो माणस छे। અને એટલા માટે માણસને સજીવંત રાખવા માટે આપણા શાસ્ત્રોએ જ્યોતિષનો આધાર લીધો છે, અને જ્યોતિષની અંદર આટલી આટલી વસ્તુઓને સાચવવાનું, શનિ મહારાજને સાચવવાના, બુધને સાચવવાનો, ગુરુને સાચવવાનો, આ બધા ગ્રહોને જો સાચવવામાં આવે તો સારા પરિણામ મળે। તોરણબેન, ઘણા પાછા વધારે ઉત્સાહી માણસો પાસે શું કે ખબર છે, તો એના જાપ ના કરે શું કે? બિલકુલ, એટલે તમે સોનાના ઘરેણાને કરવું હોય તો એના માટે તમારે ઘાટ ઘડવા પડે, જે ઘાટ ઘડતો હોય એવા વ્યક્તિ પાસે પહોંચવું પડે અને પછી મહેનત કરવી પડે। હવે એની પાસે મંત્રબેન જાપ કરી શકાય? તમે કરેણું થઈ જાઓ, એ સોનાદેવ તમે કરેણું થઈ કહેવાય, એના માટે મહેનત કરવી પડે, તો સિદ્ધિ તેને જઈ વળે, જે પરસેવે નાય, નક્ષત્રને ઓળખીએ, ગ્રહોને ઓળખીએ અને એ પ્રમાણે આગળ વધીએ, મિત્રો ખૂબ જ સારી સફળતા અપાવે। ફક્ત આ ગ્રહોની ચાલને ઓળખી આગામી સમય દરમિયાન થોડુંક સાચવીને આપણે ચાલશું, બાકી તો સમય આપણો જ છે આગળ જતા। જય ગણેશ। ઘણી બધી સરસ મજાની વાતો થઈ ગઈ અષાઢના પ્રથમ દિવસે, ગ્રહો જે વક્રી થયા છે તેના વિશે, પરંતુ હવે શુભ રંગ, આંખ અને દિશા વિશે પણ વાત કરી લઈએ। આ તો ભગવાન ગણપતિનો વાર, ગણપતિનો દિવસ પ્રથમ દિવસ છે, એમાં ચાર નો અંક શુભત્વ ને આપવાનો દિવસ છે ભગવાન ગણપતિનો છે। શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શીત કુસુમ ગણેહ પૂજિતમ શ્વેત ગંધે ક્ષીરાબ્ધો રત્ન દીપે સુરતર વિમલ રત્ન સિંહાસનસ્તમ। આજે રંગ પણ સફેદ છે આસમાનમાં, જોજો આસમાનમાં વાદળ જયારે ઢંકાયેલા ન હોય ને આકાશ જે ચોખ્ખું દેખાય, આવો આસમાની રંગ પણ આજના દિવસ માટે બધાને પ્રિય બનશે। આસમાની રંગ સાથે સાથે સફેદ રંગ પણ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે, આપણા સૌ માટે શ્રેષ્ઠ છે। સારા સમયની તો દરેક લોકો રાહ જોતા જ હોય છે, ક્યારે સારો સમય આવે ને સારા કામ કરીએ, તો બતાવી દઉં આજે કયો સારો સમય છે। મધ્યાહનનો સમય 12 વાગ્યા પછી આગળ જાઓ તમે, એટલે 12 કલાકને 10 મિનિટથી શરૂ કરો અને બરાબર બપોરે 1 કલાકને 3 મિનિટ સુધી, એટલે 1 થી ઉપર 3 મિનિટ, તો આ સમયને હંમેશા સાચવી લેજો। કારણ કે આ સમયમાં સારા કામ કરશો તો ગણપતિ બાપાની દયા થાય, ઈષ્ટદેવ કુળદેવની દયા થાય, સારા પરિણામો મળે, સારા પરિણામ મળે, ઓછી મહેનત કરીએ અને સારા પરિણામ મળી શકે, તો આ તો કુદરત હોય તો જ આપણી સાથે હોય તો જ કામ થાય। અનુકૂલે જગન્નાથ સાનુકૂલે જગત રહે, પણ સાથે સાથે રાહુની વાત પણ કરી લઈએ, કારણ કે રાહુ કાળે ખરાબ કાળ માનવામાં આવે છે। કામ ચાલતા હોય તો વાંધો નથી, પણ આ સમય દરમિયાન કામ શરૂ ન કરવા, કયો કે અત્યારે ચાલી રહ્યો છે, 7 કલાક ને 38 મિનિટથી 9 કલાક ને 18 મિનિટ સુધીનો જે સમય છે એ રાહુકાળનો સમય છે। 9 કલાક ને 18 મિનિટ સુધી ભવિષ્ય દર્શન સિવાય બીજું કાંઈ જોવું નહીં, હું તો એમ કહું, હારા મારો સમય જશે બેઠા કરતા, બજાર ભલે તમારું કલ્યાણ થાય અને અમારે પાસે કંઈક જે છે એને આપવાનો મોકો મળે। બીજી વસ્તુ છે, દિશાની વાત કરવામાં આવે તો દક્ષિણ દિશા છે, સુપત્વને આપવાવાળી દિશા દક્ષિણ ક્યારેય માનવામાં નથી આવી, પણ અમુક દિવસો એવા હોય કે એમાં દરેકને માન મળતું હોય છે, આજે દક્ષિણ દિશાને માન છે। મતલબ કે કંઈક જવું હોય, મુસાફરી કરવી હોય, આગળ વધવું હોય, પ્રયાણ કરવું હોય, ઘરથી બહાર ઓફિસ જવાનું હોય, નોકરીએ જવાનું હોય, ધંધામાં જવાનું હોય, 10 દિશા દક્ષિણ દિશા તરફ માંડી દેજો, પછી જ્યાં જવું હોય ત્યાં જજો, ભગવાન તમારી સાથે રહેશે, તમારું કલ્યાણ કરશે। વાયવ્ય હોય કે અગ્નિ હોય, આ બે ખૂણાને સાચવવાના છે આજના દિવસ માટે, કારણ કે આ બંને દિશાઓ બે ખૂણાઓ આજના દિવસ માટે સાચવવા જેવા છે। રાશિગત જો વિચાર કરવામાં આવે તો આજે મિથુન રાશિવાળા જાતકોએ થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે। ક છ અને ખ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોએ તન મન ધનથી સાચવશે, કોઈ વાંધો નહીં આવે। જય ગણેશ। મંદિરભાઈ, પ્રથમ બે રાશિ વિશે પણ વાત કરી લઈએ, મેષ અને વૃષભ રાશિના જાતકોનો દિવસ કેવો જશે આજે? દરેક રાશિમાં પોતાના વ્યક્તિગત ગુણોને જો ધ્યાનમાં રાખી અને મિથુન રાશિના ચંદ્રમા પ્રમાણે જો મેષ રાશિની વાત કરવામાં આવે તો આજે મેષ રાશિવાળા જાતક જેના અક્ષર અલઈ છે, વેપારમાં ખૂબ જ સારો લાભ મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે મળવાનો છે। સંતાન વિષયક કોઈ પણ પ્રકારની ચિંતાઓ આજના દિવસ માટે દૂર થશે। વિવાદવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો બને ત્યાં સુધી લાભ થશે, પણ વિવાદ દ્વારા લાભ કરીને મેળવવું છે શું, કોઈ પણ વ્યક્તિને પરાજિત કરીને વિજય પ્રાપ્ત કરવો, મતલબ ક્યાંક ને ક્યાંક માનસિકતા એવી હોઈ શકે, પણ બને ત્યાં સુધી સમત્વમ યોગ ઉચ્યતે બધાને સરકાર રાખજો, તમારું કલ્યાણ થશે। મૂડી રોકાણ કોઈ પણ જાતનું કરવાનું હોય આજના દિવસ માટે તો મેષ રાશિવાળા જાતકોને આજનો દિવસ ફાયદામાં રહેશે। એના માટે શુભત્વને આપવાવાળો અંક 1 છે, લાલ રંગ દ્વારા ખૂબ જ સારો લાભ કરાવડાવશે। વૃષભ રાશિ બહુ અક્ષર છે વૃષભ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે એટલા માટે સાચવવું પડશે થોડું કે કૌટુંબિક મતભેદ રહેવાની સંભાવના હોય, પરિવારમાં ભાઈ ભાંડવું હોય, પરિવાર સાથે હોય, બધાની સાથે સંબંધો રાખવાના હોય, એટલે થોડી ઘણી ચિંતાઓ તો રહ્યા કરે, કારણ કે બધા એના મન તો હરખા હોય નહીં, પણ ઘરમાં જે મોભી છે, ઘરમાં જે વડીલ છે એના બાબતે ધ્યાનમાં રાખવું પડશે, બધાને સાથે રાખીને ચાલે અને આવા મતભેદને દૂર કરવા માટે પ્રયત્ન કરવો પડશે। ભાગીદારીવાળા કોઈ પણ કામ કરતા લાભની સંભાવના હોય છે, ભાગીદાર સાથે લાભ થશે। પ્રભાવ શત્રુ છે ને એ તમારાથી પરાસ્ત થશે, તમારાથી પરાસ્ત થાય એના કરતાં તમારા પ્રભાવથી વધારે પરાસ્ત થશે। તમારો સ્વભાવ એવો સરળ છે કે શત્રુઓને પણ એમ થાય કે આની યાર શત્રુતા ન કેળવાય, આવી વસ્તુ કદાચ આજના દિવસ માટે બની શકે છે। સંતાન પક્ષે કોઈ પણ પ્રકારની ચિંતા હશે તો આજના દિવસ માટે થોડી દૂર થાય આવી પણ શક્યતાઓ દેખાય છે, ચાહે સંતાનોના એડમિશનની બાબત હોય, ચાહે લગ્નની બાબત હોય કે કોઈ પણ બાબત હોય, સંતાનો પ્રત્યે આજે સારું સુખ તમને પ્રાપ્ત થશે।
તમારા માટે બેનો અંક લાભ કરાવડાવે, સફેદ રંગ તમારા માટે ખૂબ જ સારો રહેશે. જય ગણેશ. દર્શક મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં એટલી બધી શક્તિ છે કે તેના માર્ગદર્શનથી, તેના ઉપાયોથી આપની કોઈ પણ સમસ્યા હોય તેમાંથી આપ મુક્તિ મેળવી શકો છો. આપને પણ કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો આપ અમને ફોન કરી શકો છો. કાર્યક્રમમાં ફોન લાઈન અમારી તમારા માટે ચાલુ છે અને મહેન્દ્રભાઈ પાસેથી આપની સમસ્યાનું સમાધાન લાવવાનો પૂરો પ્રયાસ કરીશું. અત્યારે રોકાઈએ છીએ બ્રેક માટે. બ્રેક બાદ પુનઃ સ્વાગત. આગળની બે રાશિ વિશે વાત કરીશું. મહેન્દ્રભાઈ, ખાસ કરીને મિથુન અને કર્ક રાશિ વિશે વાત કરવાના છે. મિથુન રાશિ માટે આપે આજે શરૂઆતમાં જ કહ્યું છે કે થોડોક દિવસ મુશ્કેલ પસાર થવાનો છે. રાશિગત શું છે? ક્યારેક ક્યારેક નબળી બાજુને પણ જો સબળ બનાવી હોય તો નવા પરિચય કેળવો, નવા માણસોની મુલાકાત કરો. જે લોકોને નથી ઓળખતા એવા માણસો સાથે સારો સત્સંગ કરો, આપણે ગુજરાતીમાં કહીએ ને. તો આજે મિથુન રાશિ ક છ અને ગજેના અક્ષર છે એવા જાતકો માટે કોઈ પણ નવો પરિચય કરશો, કોઈ પણ નવા સંબંધો કેળવશો તો ચોક્કસ સારો લાભ થશે. વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી પડશે. માતૃપક્ષે આર્થિક મદદ મળે, મતલબ કે તમારે તમે પોતાના ગ્રહો સારા નથી પણ માતાના જો આશીર્વાદ મળી જાય તો સમજી લો તમારા કામ બધા પરિપૂર્ણ થાય. આજના દિવસ માટે સંતાનો તરફથી પણ સારા સમાચારની આશા તો રાખી શકાય, તો એ પ્રમાણે તો આજનો દિવસ તમારા માટે સારો છે જ. ત્રણ નો અંક તો લાભ કરાવડાવશે. ગાયને લીલું ઘાસ ખવડાવો, લીલા કપડાં પહેરો અથવા તો કોઈ પણ લીલી વસ્તુનું દાન કરો તો એ તો વધારે શ્રેષ્ઠ ગણાશે. એકંદરે મિથુન રાશિવાળા જાતકો માટે આ રીતનું રહેશે. કર્ક રાશિ, ડ અને હ અક્ષરવાળા કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે યાત્રા પ્રવાસ કરવાનો હોય, કદાચ કોઈ સંકલ્પ કરવાનો હોય, કોઈ વિચાર કરવાનો હોય, આગળ કોઈ પ્રયાણ માટેના પ્રયત્ન કરવાના હોય, તૈયારી કરવાની હોય તો આજનો દિવસ તમારા માટે બહુ સારો છે. કારણ કે યાત્રા પ્રવાસના યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારના વિવાદિત કાર્યોમાં વિજય થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. નવા કામકાજની અંદર ખૂબ જ સારું લેણું રહેશે. ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. સફેદ રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. આસો લીલો રંગ પણ તમારા માટે સુટેબલ રહેશે. ચાર નો અંક તમારા માટે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. મંદિરભાઈ, જુનાગઢ થી જયેન્દ્રભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. હલો. હલો. હા જી. હા હા, મહેન્દ્રભાઈ જય ગણેશ. જય ગણેશબેન. હા, મારે મારો બાબા વિશે પૂછવાનું છે. જયેન્દ્રભાઈ શું કરે છે? મજામાં? હા બસ મજામાં છું. બાબા નું નામ શું? મોહિત. મોહિત ની જન્મ તારીખ? હા, 15/12/92. 15/12/1992 કહો. હા, 1992. અને સમય બપોરે 1:05. બરાબર. 1:05. જન્મસ્થળ? જન્મસ્થળ જુનાગઢ. જુનાગઢ, જુનાણું. હા, શું પ્રશ્ન હતો બાબાનો? એમને છે ને લગ્ન યોગ ક્યારે છે અને ધંધામાં છે ને અત્યારે હાવ ડાઉન છે એટલે એ માટે પૂછ્યું હતું. અને સરકારી નોકરીનો યોગ છે કે નહીં? સૂર્ય અને રાહુ બેન કુંડળીની અંદર ભાગ્ય સ્થાનમાં છે અને ગ્રહણ યોગ કહેવામાં આવે છે. તો એક તો મૂળ કારણ એ છે કે પોતે ધંધાની બાબતની અંદર અત્યારે વર્તમાન કાળ થોડો ખરાબ જઈ રહ્યો છે. મકર રાશિના શનિ ઉપર શનિનું પરિભ્રમણ સારું પરિણામ આપે પણ સાથે શુક્ર પણ જોડાયેલો છે તો એના કારણે સંપત્તિ એટલે પૈસો કમાવાની અંદર થોડી વધારે મહેનત કરવી પડે. નોકરીની બાબતમાં અત્યારે તો કદાચ વિચાર કરવા જેવો નથી, કારણ કે ધંધાકીય ક્ષેત્રમાં જ વધારે લાભ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. લગ્નેશ જે ગુરુ છે એ 7મા સ્થાનની અંદર બેઠેલો છે, મતલબ કેન્દ્રનો અધિપતિ કેન્દ્રમાં છે પણ કન્યા રાશિમાં હોવાના કારણે શત્રુ પણ બને છે, અધિશત્રુ પણ બને છે. તો આવા સમયે જો ગુરુનું રત્ન પોખરાજ ધારણ કરવામાં આવે તો બે વસ્તુ બને. શું? એક તો લગ્ન જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય અને ધંધાકીય ક્ષેત્રમાં ઉન્નતિની આશાઓ બંધાય. સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ પણ છે તો યોગ્ય જો લાગે તો ચોક્કસ એનું નિવારણ પણ કરાવડાવવું જરૂરી છે. બીજી વસ્તુ કુંડળીમાં દેખાય છે એ છે કે ભાગ્યસ્થાન છે ને એનો માલિક મંગળ છે અને મંગળ બેઠેલો છે 5મા સ્થાનમાં. તો લગ્ન જો મીન રાશિનું હોય તો 5મા સ્થાનમાં ચોથો આંકડો આવે, ચોથો આંકડો એ કર્કનો છે અને કર્ક રાશિની અંદર મંગળ નીચનો થાય છે. તો આ મંગળ નીચનો થાય તો મંગળની ઉપાસના, ભગવાન ગણપતિની ઉપાસના કરવાથી સારા પરિણામો મળે. તો જે રીતે યથાશક્તિ યથાયોગ્ય જે પ્રમાણે લાગે એ પ્રમાણે મંગળવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે, સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે તો દાંપત્ય જીવનમાં પણ સારી સુખાકારી મળે અને કાર્યક્ષેત્રમાં ઉજ્જવળ યશ પણ પ્રાપ્ત થાય. જય ગણેશ. નેક્સ્ટ કોલર અંકલેશ્વરથી ગજેન્દ્રભાઈ છે. હલો. હા પ્રભુ, જય ગણેશ. જય ગણેશ ગજેન્દ્રભાઈ. કેવી છે શરદી બરદી બરાબર છે? માલિક કેમ છે? ઘણું બેહી ગયું? હા જરા. કઈ વાંધો નહીં, માપે બી હરકા છીએ. હવે જન્મ તારીખ સમય ને સ્થળ ગજેન્દ્રભાઈ કોના માટે પ્રશ્ન છે? મારા માટે જ છે. જી. 22/9/73. 22/9/1973 સમય? 21/45. 21/45 જન્મ સ્થળ? એગવા ગામ. ક્યાં આવ્યું? એગવા ભરૂચ. ભરૂચ પાસે. શું પ્રશ્ન હતો? સર, જોબ સેટલ થતો નથી ને તબિયત પણ સારી રહેતી નથી, લાઈફમાં બહુ પ્રોબ્લેમ આવ્યો કરે. દર બુધવારના દિવસે થોડાક તલ મંગળવારે રાત્રે પલાળી દેવાના પાણીમાં. બુધવારના દિવસે આ તલ જે પલાળેલા છે એ તલ અલગ કરી દેવાનું, પાણી અલગ કરી દેવાનું.
नरना कोठे आ तल ने चावाना स्नानादिक कर्मों थी परवार्या पछी ओम नमो भगवते वासुदेवाय अथवा रीम जनार्दनाय नमः बेमाथी जे कई मंत्र फावे पांच सात मिनिट के दस मिनिट तल ने चावा करवाना तो आ प्रयोग तमारा माटे सारो रहेशे। बीजू पानी जे वधेलू छे ए पानी नी अंदर बीजू पानी उमेरी त्रांबा लोटा में लई अने पीपड़े चढ़ावी देवानुं। विष्णु सहस्त्रनो पाठ जो आपने आवडतो होय तो ठीक छे, न आवडतो होय तो आ नो मंत्र पाछो फरती रिपीट करजो ओम नमो भगवते वासुदेवाय। आठमा स्थान में वृश्चिक राशि राहु ए सामान्य शारीरिक पीड़ा वर्तमान काले आपे, मानसिक कमजोरी आपे, टेन्शन आपे, नौकरी नी अंदर जे कई प्रगति ना यधाण जोईए न मळे एनु मूळ कारण आ छे। बीजी वस्तु आपने बताऊं कि मकर राशिनो गुरु ए भाग्य स्थान नी अंदर वर्तमान काले एक तो गुरु तो नबळो छे ज, काके मकर राशिनो छे शत्रुनो छे तो अहींया एम गुरु छे ए पोते नीचनो बन्यो अने एना उपर पाछुं शनिनुं परिभ्रमण एटले आवडत जे छे एनो उपयोग कदाच सामेनी व्यक्तिने करता नथी आवडतो અને એના કારણે આપણી આવડતને વિશેષ આપણે પ્રાધાન્ય નથી આપી શકતા તો એના માટે મને લાગે છે ત્યાં સુધી જો દત્તબાવનીનો પાઠ આપણને આવડતો અથવા ગુરુ મહારાજનો આશ્રય લઈ અને ગુરુ મહારાજનો કોઈ સંકલ્પબદ્ધ કામ કરવામાં આવે તો પરિણામ સારા મળશે। થોડોક સમય અત્યારે ખરાબ છે, ઓગસ્ટ મહિના પછી સમય આપણો સારો જઈ જ રહ્યો છે, વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી। જય ગણેશ। દર્શક મિત્રો, ચાર રાશિનું રાશિકથન આપણે જાણી ચૂક્યા છે અને કેટલીક મહત્વપૂર્ણ રાશિઓનું પણ રાશિકથન જાણીશું, પરંતુ એ પહેલા રોકાઈએ છીએ બ્રેક માટે। બ્રેક બાદ પુનઃ સ્વાગત। આગળની બે રાશિ એટલે કે સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિકથન જાણી લઈએ મહેન્દ્રભાઈ। મોહન અઠવાજેના અક્ષર સેવા સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે પોતા તો પોતા ત્રણા પાડે સૌ પંખીડા, પણ બચલા બીજાના કોક જ સેવે કાગડા। કોઈ પણ સામાજિક એવું કામ કરી લો ને કે જેના કારણે તમારું મન પ્રસન્ન રહે, તમારા માટે તો રોજ જીવો છો, કોઈક એવા વ્યક્તિઓ માટે જીવી લો કે જેને જીવવાની આશા કદાચ તૂટી ગઈ હોય અને એવા લોકોને આપેલો આશ્વાસન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે, સામાજિક કાર્યમાં તમારી લોકપ્રિયતા પણ જળવાઈ રહેશે। બીજું માનસિક કદાચ થાક લાગેલો હોય તો આજના દિવસ માટે થાકમાંથી મુક્તિ અનુભવાય, શાંતિ અનુભવાય એવા પણ યોગ બની રહ્યા છે। કોઈ સારો મહેમાન હોય, સારા સ્વજનો હોય અને એની મુલાકાત પણ તમને આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે। હા, પૈસો કમાવવાની બાબતમાં થોડુંક મધ્યમ દેખાઈ રહ્યું છે, કારણ કે બધું હાથમાં ક્યાંથી આવે, બે હાથમાં લાડુ આવે તો આપણે અમીર ના થઈ જઈએ, પણ મધ્યમતાનો આધાર પણ જો લેવામાં આવે તો પણ કંઈ ખોટું નથી, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો છે। પાંચનો આંક ખૂબ જ સારો લાભ કરાવડાવે, સાથે સાથે લાલ રંગ અને મરૂન રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે। કન્યા રાશિ પોઠવાનો અક્ષર છે કન્યા રાશિવાળા જાતકોને, કામકાજ કરવાના છે તો પછી મનપસંદ કામ કેમ ન કરવું, કારણ કે એમાં રૂચિ પણ વધે અને કાર્યમાં યશ પણ મળે, મતલબ મનપસંદ કાર્ય આજના દિવસ માટે કરી લેજો, સફળતા અપાવશે, શત્રુઓ પણ તમને લાભ કરાવડાવશે। એનો મતલબ તમારો સ્વભાવ જ એવો છે કે મરતાને મર ન કહેવું, તો આજના દિવસ માટે આને રિપીટ કરજો, ખૂબ જ સારી સફળતા અપાવશે। આર્થિક સમસ્યાઓ કદાચ કોઈ અનુભવતા હોય તો આજના દિવસ માટે હળવી બની શકશે, વિવાદિત કાર્યોમાં આજના દિવસ માટે વિજય મળશે તો આ સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે કન્યા રાશિના જાતકોને। છ નો અંક તો લાભ કરાવડાવશે, સાથે સાથે આછો લીલો આછો વાદળી રંગ પણ તમારા માટે ભાગ્યશાળી ગણાશે। જય ગણેશ। મીતાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે ગીર સાસણથી। હેલો, હેલો, હા જી, હા મારે મારા બાબા માટે પૂછવાનું છે। હવે મફતમાં પૂછો છો બેન, કેરીઓ તો મોકલી નહીં? હા કેરીઓ આવતી સાલ મોકલશું, પણ તમે હવે ભૂલી જાઓ ભાઈ ને કેમ ચાલે? શું પ્રશ્ન હતો, કોના માટે છે? મારા બાબા માટે। જન્મ તારીખ સમય સ્થળ? કેરીઓ આવતી સાલ। અરે બેન હા આવી ગઈ, મોઢું ગળ્યું થઈ ગયું તમે કીધું એટલે, કોના માટે જન્મ તારીખ સમય ને સ્થળ આપો બાબાનું। મારા બાબા માટે 15/5/2018। 15/5? 15/5/2018 સમય? સમય સમય 15/5/2018 ના હિસાબે જો આપણે કુંડળી જોઈએ તો ચંદ્ર કુંડળી જોવી પડશે, કારણ કે બેન ને બે કામ ભેગા કરવા છે, તોરલ બેન હાંભળવું છે અને પૂછવું છે, આપણે કઈક 8 સેકન્ડ થી 10 સેકન્ડ નો ડિફરન્સ આવે સાચવું બરાબર છે। ચંદ્ર કુંડળીના આધારે તમે જે કઈ, હજી તો જો કે બાળક હજી ખૂબ નાનું છે, કારણ કે એને ત્રીજું વર્ષ ચાલી રહ્યું છે, તો આમ તો 3 વર્ષ એમ કહેવાય છે કે પિતાના માતાના ભોગવે, બાકીના 3 વર્ષે પિતાના ભોગવે, તો 6 વર્ષ તો એમ જ ભોગવતું હોય છે, 7મા વર્ષે એના પોતાના પેલા ગુણ મળે, પોતાના ગ્રહોનો આધાર મળે। આપણે નથી કહેતા, ઘણી બધી કહેવત છે કે બાપા જ્યાં સુધી જીવતા હોય ને ત્યાં સુધી છોકરાને પનોતી ના નડે, બોલો હવે આ વાત તમને ખબર છે, દરેક વ્યક્તિને એમ જ હોય, બાપા જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી છોકરાને પનોતી નડે નહીં। અહીંયા પણ એવું છે કે 3 વર્ષે માતાના ભોગવે, 3 વર્ષ પિતાના ભોગવે અને 7મા વર્ષે એ પોતાના ભોગવે। ઘણા તો જન્મતાની સાથે જન્મકુંડલી બનાવતા હોય, પણ એનું શું ભાગ્ય આવે બોલો? કોમ્પ્યુટર તો તમને 12 પાના છાપીને આપી દેશે, આ રાજા મહારાજા થશે, ફલાણું થશે, ઠીક, પણ હજુ ષષ્ઠી દિને તું લખતી વિધાત્રી
છઠ્ઠા દિવસે તો વિધાત્રી લખે, ઈ પહેલા લખવાનું ચાલુ કરી દીધું. ભગવાનના કામમાં આવી રીતે કોઈ આડખેલી રૂપ ના બનાય, ઉપરવાળો આપણે ઠપકો આપે. પણ છતાંય બેન, બાગ કુંડળી સારી છે, ચંદ્ર અને સૂર્ય સાથે બેઠેલા છે, તો એનો મતલબ એવો થાય કે એકમનો જન્મ છે અધિક મહિનાના જેઠનો, સરસ પરિણામ આવશે. કેતુ મંગળ સાથે યુતિમાં છે, સારા પરિણામ આપશે. બીજા કુંડળીમાં કોઈ ખોટા ગ્રહો નથી, ધનરાશિનો શનિ સારા પરિણામ આપશે. બધા જ ગ્રહો એકંદરે અનુકૂળ છે. જય ગણેશ. નેક્સ્ટ કોલર રમેશભાઈ અંકલેશ્વરથી. હેલો. હા જી. જી. હા જી. રમેશભાઈ, કોના વિશે સવાલ છે? આ મારી બેબીની બેટી માટે. જન્મ તારીખ? હેલો. જન્મ તારીખ કઈ છે રમેશભાઈ? હા, એ એક જ મિનિટ. હા જી. રાહ જોઈએ? ના ના, તમે આવા જો ને. તો કે તાર બે આઈએ શાંતિથી, ભગવાન નામ લઈ બેઠા બેઠા તમે જાઓ તો કોની ત્યાં સુધી. હા મેં બિલકુલ. એક મિનિટ સાહેબ, હું દેવું. હા હું કા. હેલો. 4:45. જન્મ સ્થળ 4:45. શું પ્રશ્ન હતો? એ છે ને, તોફાન ને જીતેલી બહુ છે. રાહ જુઓ, હું તમને કહું છું અને આપણે રાહ પણ જોઈએ છે. બાકી દર્શકો રાહ જઈને બેઠા, બિચારા બધાનું ધ્યાન રાખવું જરૂરી છે. તુલા રાશિનો શુક્ર છે 7માં ત્રીજા સ્થાનમાં, ત્રિક સ્થાન 3, 6 અને 11માં સ્થાનમાં. જ્યારે આ રીતે શુક્ર પડ્યો હોય ત્યારે એ સ્વભાવની અંદર ક્યાંક ને ક્યાંક વધારે એક્ટિવ હોય, અને વધારે એક્ટિવ હોવાના કારણે એને ન ઓળખી શકીએ. ઘણી વખત તમે નાના બાળકોને જોજો કે એક્ટિવ એટલા બધા હોય કે સહેજ પણ એને પકડી રાખવું પડે વારંવાર. હે, એને એને છોડાય નહીં. કોકના ઘરે મહેમાન તરીકે ગયા હોય ને તો હારી હારી વસ્તુ તોડી નાખે, કારણ કે એક્ટિવ છે, સતત એક્ટિવ છે. તો એ એક્ટિવિટીનું મૂળ કારણ એના પૂર્વજન્મના સંચિત કર્મોને લઈને આવે. અને આ જન્મમાં અમુક સમય તમે જોજો, ચોથામાં 4 કે 5 વર્ષ હોય અને ગીતાજીના ઘણા બધા શ્લોકો એને મોઢે હોય. શું કામ? કે પૂર્વજન્મનું લઈને આવેલો છે. આમાં આ કુંડળી આવું બતાવી રહી છે કે સૂર્ય અને ગુરુ સાથે બેઠેલા છે બીજા સ્થાનમાં. તો એને ઘણી વખત તમારા બ્રાહ્મણો જ્યારે તમે યજ્ઞ કરતા ને તો જોજો, અગ્નિ વધી જાય ને તો પછી ઘી ના નાખે, એની અંદર દહીં નાખે. દહીં નાખે એટલે અગ્નિ શાંત થઈ જાય. પાણી તો નખાય નહીં, કાંકા તો અગ્નિદેવ છે, પણ દહીં નાખે. દહીં નાખે એટલે અગ્નિ શાંત થઈ જાય. એ જ રીતે અહીંયા કુંડળીમાં સૂર્ય ગુરુ સાથે છે. ચણાની દાળનું યથાસ્થિતિ દાન આપવામાં આવે, એનું જેટલું વજન છે એના ભાગના ચણાની દાળનું દાન આપવામાં આવે, સફળતા મળે. બીજું, હજી તો વર્ષ એનું ચોથું ચાલી રહ્યું છે, ટેન્શન લેશો નહીં. 5માં વર્ષ પછી ઘણો બધો સુધારો જોવા મળશે, 5 થી 11 વર્ષ સુધી. 12માં વર્ષ પછી તો બિલકુલ શાંત થઈ સારા અભ્યાસની અંદર ધ્યાન આપી શકશે. એટલે વિશેષ કોઈ કુંડળીમાં ટેન્શન લેવાની જરૂર નથી. કાલસર્પ યોગ છે, અનુકૂળતા પ્રમાણે 17 વર્ષ પછી એની પૂજા કરાવજો, અત્યારે કંઈની જરૂર નથી. જય ગણેશ. જીતેન્દ્રભાઈ મહેસાણાથી છે ફોન લાઈન પર. હલો. હલો. હા જી. હા, જય ગણેશ મહેન્દ્રભાઈ. જીતેન્દ્રભાઈ, જય ગણેશ. મારા બાબાનો પ્રશ્ન છે, એની જન્મ તારીખ, એની જન્મ તારીખ છે 6/9/1993. સમય? સમય છે 23:30 એટલે રાત્રે. બરાબર. જન્મ સ્થળ? મહેસાણા. પ્રશ્ન બાબાનો? પ્રશ્ન શું છે કે એ મિકેનિક એન્જિનિયર થયેલો છે પણ નોકરી માટે પ્રયત્ન કરે પણ કઈ થતું નથી, અને લગ્નનું શું છે? એમ લગ્ન એના થશે 2023માં. આમ તો 26મું વર્ષ પૂરું થયું, 27મું વર્ષ બેઠું છે. અને આ વર્ષે જો 2020માં ઓગસ્ટ ઓક્ટોબરથી માંડી અને 2021ના માર્ચ મહિના સુધી થઈ જાય તો બરાબર છે. બાકી રાહ જોવી પડશે થોડી, કારણ કે એનો જે જન્મ તારીખ 2/9 છે એ પછી 1 મહિના પછી એટલે કે 10મા મહિનાથી એના યોગ શરૂ થાય છે. 4 મહિના યોગ ચાલે છે. પછી કદાચ જો ન થાય તો પછી તમારે છેક રાહ જોવી પડે 2023ના જાન્યુઆરી પછી શનિ મહારાજ બદલાય, મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવે, મતલબ 10મા સ્થાનની અંદર શનિ ઉપરથી શનિનું પરિભ્રમણ શરૂ થાય, એ સમય લગ્નની સંભાવના હોય. પણ મને લાગે છે વૃશ્ચિક રાશિનો રાહુ બેઠેલો છે 7મા સ્થાનમાં, તો એક અર્કવ્યૂહ પણ કરાવો જ રહ્યો. સૂર્ય સાથે રહેલો બુધ દાંપત્યજીની સુખાકારી સારી આપે, પણ મંગળ અને ગુરુ સાથે યુતિમાં છે તો હું કાયમ જોઉં છું કે મંગળ અને ગુરુ સાથે યુતિમાં હોય, ગુરુ સાથે સૂર્ય યુતિમાં હોય ત્યારે પણ લગ્નના સુખમાં ક્યાંક ને ક્યાંક બાધા આપણને દેખાતી હોય છે. તો આવા સમયે આપણે બૃહસ્પતિ શાંતિ કરવાનું સૂચન કરતા હોઈએ, તમે પણ કરી શકો છો. બીજી વસ્તુ એ છે કે કર્ક રાશિનો જે સ્વામી ચંદ્ર છે, ત્રીજા સ્થાનનો માલિક, એ 12મા સ્થાનમાં બેઠેલો છે અને 12મું સ્થાન એ ખાડાનું સ્થાન છે. મહાદેવજીની ઉપાસના, મહાદેવજીની પૂજા વિધિવત વ્યવસ્થિત કરવામાં આવે, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે, અથવા તો જે આપણે કહ્યું કે લઘુરુદ્ર જે આવે છે, લઘુરુદ્રનું પારાયણ કરવામાં આવે, ઈ ના આવડે તો રુદ્રાભિષેક કરવામાં આવે, જે કંઈ કરશો તે સારી સફળતા અપાવશે.
નજીકના સમયમાં સારા પરિણામો આપણને પ્રાપ્ત થશે. જય ગણેશ. મહેસાણાથી રણછોડભાઈ પણ જોડાયા છે. હલો. હલો જી. જય ગણેશ. જય ગણેશ રણછોડભાઈ. હા, હવે બાબા વિશે પ્રશ્ન છે. એની જન્મ તારીખ છે 3/7/85. સાંજના સમયે 5:30 જન્મનો. બરાબર. હા, અને જન્મ સ્થળ જગુદન મહેસાણા જોડે. જગુદન જોયું મેં. હા, હવે એના 3 વખત એન્ગેજમેન્ટ થઈને તૂટી ગયા છે. અને ધંધો ઇલેક્ટ્રિક નો કરે છે, એ પણ બરાબર ચાલતો નથી. તમે વિદિતવાતી મૃતમેતી નાન્ય પંથા વિદ્યતેય નાય ન અન્ય પંથા વિદ્યતેય નાય. આ પુરુષ સૂક્ત ની અંદર આ બહુ સરસ શબ્દ આપણને આપવામાં આવેલ છે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. તુલા રાશિમાં, વૃશ્ચિક રાશિમાં અને ધન રાશિમાં જ્યારે પણ શનિ મહારાજ હોય ત્યારે આ પીડા તમે કીધું, તમે કીધું બે પ્રમાણે 3 વખત આવું થતું હોય. કારણ કે શનિ મહારાજનો પ્રભાવ ખબર નહીં કેમ પણ વૃશ્ચિક રાશિની આજુબાજુની બંને રાશિને પ્રભાવિત કરે. તુલા રાશિને પણ શનિ ઉંચનો થતો હોવા છતાંય દાંપત્ય જીવનમાં આ શનિ પાછો સારો નથી, બાકી બધી બાબતોમાં સારો છે. તો અહીંયા મને લાગે છે એ શનિ મંડળ મહાપૂજા તમારા માટે જરૂરી બનશે. બીજી વસ્તુ છે કે લગ્નેશ મંગળ છે, મંગળ અહીંયા ખાડે બેઠેલો છે, મંગળ દોષ પણ કરી રહ્યો છે, સૂર્ય સાથે યુતિમાં છે, થોડો સ્વભાવની પણ ઉગ્રતા છે. તો આવા સમયે ગણપતિની ઉપાસના એના માટે સારા પરિણામ આપે. ગણપતિને લગતી કોઈ પૂજા કરે તો એને સફળતા અપાવે. તમે વાત કરી ધંધાકીય ક્ષેત્રમાં પણ અત્યારે ડેવલપમેન્ટ સારું નથી, તો એનું મૂળ કારણ સૂર્ય ઉપર રાહુનું પરિભ્રમણ છે. પણ એ તો રાહુનું પરિભ્રમણ પૂરું થશે એટલે ધંધામાં સારું ચાલવા મળશે. વાદળું આવી જાય એનાથી સૂર્ય ઢંકાતો નથી પણ આપણને પ્રકાશ નથી પડતો, એ બે નંબરની વાત છે. પણ વાદળું જેમ હટી જાય પછી સૂર્ય આપણને પ્રકાશ આપવાનું ચાલુ કરી દે. એ જ પ્રમાણે રાહુ અત્યારે સૂર્ય ઉપર છે, આ રાહુ જ્યારે નીકળી જશે વ્યવસાયમાં પણ એને સારી સફળતા અપાવશે. ઇલેક્ટ્રિક અથવા એને લગતા કોઈ પણ પ્રકારના વ્યવસાયમાં સારા લાભની શક્યતાઓ તો છે જ. લગ્ન માટે મેં કહ્યું એ પ્રમાણે શનિ મંડળની મહાપૂજા ખાસ કરાવડાવી લેજો. ગુરુનું રત્ન પણ તમે પહેરાવશો તો પણ એને લાભ થશે. કારણ કે બીજા સ્થાનનો પરિવારમાં ઉન્નતિ, પરિવારમાં ઉત્કર્ષ અથવા પરિવારમાં વૃદ્ધિનો કારક એ ગુરુ છે. અને ગુરુ અહીંયા ત્રીજા સ્થાનની અંદર મકર રાશિમાં નીચેનો બને છે. તો આ પ્રમાણે કરશો તો પણ સફળતા ગણપતિ બાપાની કૃપાથી પ્રાપ્ત થશે. નેક્સ્ટ કોલર મીનાબેન છે માળિયા હાટીનાથી. હલો. હા બોલો. તમે બોલો કઈ હવે. શું નામ તમારા ભાઈ નું? પ્રતાપ. તમે ભાઈ થી મોટા કે નાના? ભાઈ થી મોટી. એમ તો ભાઈ ને ભણાવો છો કે નહીં બરાબર? ભાઈ ને બરાબર ભણાવો છો કે નહીં? ભણાવ્યો ખરા પણ ક્યાં મારે કઈ માનતો જ નથી કોઈ. ભાઈ નો સ્વભાવ થોડોક ઉગ્ર છે. હા સ્વભાવ થોડોક ઉગ્ર છે. બસ હવે શું પૂછવું છે તમારે એનું? એને આમ ભણવામાં ને બહુ આમ કઈ ધ્યાન નથી આપતો ને હાવ આમ પતલો છે. કઈ પતલા થવા માટે તો દવા તો ગોતવી પડશે આપણે. પણ મેષાધિપતિ મંગળ ભાગ્યસ્થાનનો માલિક છે, 8મા સ્થાનમાં બેઠેલો છે, રાહુ સાથે યુતિમાં છે. તમને જ્યોતિષ પ્રત્યે આ ઉંમરથી દીકરી શ્રદ્ધા છે બરોબર, એ આનંદનો વિષય છે. અમારા માટે તો ગૌરવ લેવા જેવી વાત છે કે અત્યારે નાની નાની દીકરીઓ પણ પોતાના ભાઈ માટે જ્યોતિષના માધ્યમથી જ્યારે પૂછી શકે છે ત્યારે આ શાસ્ત્ર એ ગૌરવાન્વિત છે અને તમને એનો પરફેક્ટ લાભ મળવો જોઈએ. મને લાગે છે કે લાલ નાળાશડી તમે લઈ લો, માતાના અથવા બહેનના હાથે મંગળવારના દિવસે એને જમણા હાથના કાંડે બાળકને તમારા ભાઈને બંધાવી દો. ત્યારબાદ બાળકને બંધાવ્યા પછી ગોળ અને રોટલીની અંદર ગોળ ચોપડી અને એ રોટલી તમે ગાયને ખવડાવો, સફળતા અપાવશે. લાલ નાળાશડી તૂટવી ના જોઈએ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. કારણ કે ભાગ્યસ્થાનનો માલિક 8મા સ્થાનમાં બેઠેલો છે અને પણ પાછો મીન રાશિનો, સ્વભાવ દ્વિ સ્વભાવ, એટલે એનો મતલબ એ કે મહત્વની જે કોઈ પણ નિર્ણય લેવાના હોય, ભણવાનું હોય, આ હોય, તે સ્થિરતા નહીં. ઘડીકમાં આમ આવું વાતાવરણ રહ્યા કરે. અને મંગળના કારણે રાહુ સાથે યુતિમાં હોવાના કારણે સ્વભાવ થોડો ઉગ્ર થાય, એનું કારણ અંગારયોગ છે. મમ્મીને કહેજો કદાચ મંગળના અંગારયોગનું પૂજા કરવા જેવી લાગે તો ચોક્કસ કરાવડાવી લે. બીજી વસ્તુ, સિંહસ્યાધિપતિ સૂર્ય છે, બુધ સાથે યુતિમાં છે, શુક્ર સાથે યુતિમાં છે. કદાચ બે ચોપડી ઓછું ભણશે તો ચાલશે પણ ધંધો ખૂબ સારો કરશે, પૈસા ખૂબ સારા કમાશે. ભાઈનું ખૂબ જ સારું સુખ છે ને એમાં તમારા બેન જેવાના આશીર્વાદ મળે પછી તો ભાઈ આગળ વધશે, સવાલ જ નથી. જય ગણેશ. નેક્સ્ટ કોલર છે વિઠ્ઠલભાઈ તારાપુરથી. હલો. જય ગણેશ. તોલજી. જય ગણેશ વિઠ્ઠલભાઈ. હા જય ગણેશ મહેન્દ્રભાઈ. તારાપુર ચોકડી. તારાપુર ચોકડી, પાવભાજી, ગોકુલ પાવભાજી, રાહુલ ગાંધી ખાતે આપણે વિડીયો આપણે ફોન પર મોકલ્યો. ચાલો ચાલો હવે જન્મ તારીખ સમય કહી દો ને તો પછી જાહેરાત તમારી મફતમાં થઈ જાય. અમારા 7/1/2004 જન્મ તારીખ મારા બાબાની. 7/1/2004.
રાત્રે 6 ની રાત્રે 1:32 મિનિટે એટલે 7 કલાક ને 25 મિનિટ ભાવનગર મારા વીટીવી વાળાની ટીમ તમારી બાજુ આવે પાછા ભાજી પણ ખવડાવજો હા ખવડાય ખવડાય સાહેબ રાહુલ ગાંધી આપણે ત્યાં આવેલા ને એટલે મેં તા વીટીવી ઉપર આપણે વિડીયો બધી બધી બસ ભાઈ હવે મને શું પ્રશ્ન છે ગયો અરે આ બાબા ને 10 પાસ થયો છે ભણતર માં કેવું રહેશે અત્યારથી આર્મી જવું જવું કરે છે તો કેવા આર્મી માં જવા માટેની પૂરી શક્યતાઓ એની કુંડલી માં દેખાતી નથી થોડુંક ધીરજ થી એને સમજાવવું પડશે તમારે કારણ કે અત્યારના છોકરાઓ શું છે બધું જોવે છે ને બધું સમજે કે આ બધું સરળ છે સરળ છે પણ લાંબે સુધી ટકાવું અઘરું હોય છે અને એના કારણે આપણે આશ્રય લેતા હોય છે જ્યોતિષનો જ્યોતિષ એક ધર્મ છે શનિ મહારાજ ચંદ્ર સાથે જોડાયેલા છે મતલબ વિષયોગ બનાવી ભાગ્યસ્થાનમાં બેઠેલો છે હવે મિથુન રાશિની અંદર ચંદ્ર છે શનિ સાથે જોડાયેલો છે તો વધારે તકલીફ આપે વિચારોમાં સતત એને મનોમંથન રહ્યા કરે સામે સૂર્ય અને બુધ છે સૂર્ય બુધ સારા પણ બુધ પાછો અહીંયા અધિશત્રુ બનેલો છે અને તૃતીય પરાક્રમ સ્થાનમાં છે તો એ પાછો તકલીફ કરાવડાવે તો મને લાગે છે ત્યાં સુધી વર્તમાન કાળ એના માટે કંઈ બીજું વિચારવાના નથી ફક્ત અને ફક્ત અભ્યાસમાં વિધિવત વ્યવસ્થિત કાળજી રાખવાની વાત છે તકલીફ દેખાતી હોય તો શનિ અને ચંદ્રના વિષયોગની પૂજા આપ કરાવડાવી શકો છો શુક્ર છે એ લગ્નેશ છે લગ્નેશ શુક્ર જો કુંડલીમાં જોવા જઈએ તો કેન્દ્રમાં બેઠેલો છે મતલબ એ સારા પરિણામ આપશે આગળ જતા જે કંઈ નોકરી કરશે જે કંઈ કરશે એમાં સારી આવક મળશે પણ મીન રાશિની અંદર મંગળ જે છે એ 6ઠા સ્થાનમાં છે અને આ મંગળ કુંડળીની અંદર જે કંઈક ભાઈ યોગ્ય સ્થાન નથી મેળવી રહ્યું મતલબ ક્યાંક ઉગ્રતા ક્યાંક સ્વભાવની અંદર ક્યાંક એકાકીપણો ન હોવ આ બધી બાબતો દેખાય નજીકમાં કોઈ ગણપતિનું મંદિર તમારે તો ગોઠ ગણપતિનું મંદિર સારું છે દર મંગળવારે અથવા દર ચોથના દિવસે પૂજા કરો ગણપતિ દાદાના આશીર્વાદ મેળવો દીકરો ખૂબ જ સારી સફળતા મેળવશે વિશેષ કોઈ ટેન્શન ન લેશો જય ગણેશ તુલા અને વૃશ્ચિક રાશિ વિશે વાત કરી લઈએ કેવું છે રાશિ ફળા છે તુલા રાશિ જી ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને આજના દિવસ માટે કોઈ પણ પ્રકારના મહત્વના કાર્ય કરવાના છે મતલબ આજના દિવસ માટે તમને લાભ થશે નોકરીયાતને નોકરીને ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિને દરેકને મહત્વના કાર્યો કોઈ પણ કરવાના હોય તો આજના દિવસ માટે લાભની સંભાવના વધે છે જેની સાથે કામ કરવાનું છે અથવા તો જીવન સાથી છે થોડા મતભેદ રહેશે આજના દિવસ માટે યાત્રા પ્રવાસમાં પણ વિઘ્નોની સંભાવનાઓ છે તો બને ત્યાં સુધી યાત્રા પ્રવાસ ટાળવા માટે પ્રયત્ન કરો અને ખાસ જો કરવા જેવા લાગે તો સોમવાર છે મહાદેવજીને દૂધ ચડાવીને કામકાજની શરૂઆત કરવી મહત્વાકાંક્ષાઓની પૂર્તિ માટે એક સારો અવસર આજે તુલા રાશિના જાતકોને મળશે મતલબ કે આજે આ પ્રમાણે દિવસ તમારો શ્રેષ્ઠ છે 7નો અંક લાભ કરાવડાવે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરવાળા વૃશ્ચિકના જાતકો માટે મૂડીરોકાણમાં લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે આત્મવિશ્વાસમાં ખૂબ વૃદ્ધિ થાય કૌટુંબિક કાર્યોમાં એક સારા વિશેષ યોગ બની રહ્યા છે આજે કોઈ સારું કામ કરવાના યાત્રામાં થોડીક તણાવની સંભાવનાઓ છે પણ થોડુંક સાચવજો વિશેષ ભગવાન ગણપતિ તમને ખૂબ જ સારા આશીર્વાદ પ્રદાન કરશે સવારમાં ગોળ અને રોટલી તમે પોતે ખાજો અને કોઈને ખવડાવજો આજ તો દિવસ તમારા માટે વધારે લાભ કરાવડાવશે 8નો અંક તો લાભ કરાવડાવશે સાથે સાથે લાલ અને મરૂણ રંગ પણ તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ દર્શક મિત્રો તો ખાસ કરીને 4 રાશિની વાત કરવાની હજી બાકી છે તેના વિશે વાત કરીશું પરંતુ અત્યારે સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ પુનઃ સ્વાગત ધન અને મકર રાશિના જાતકોનું રાશિફળ જાણી લઈએ ભ ધ ફ અને ઢ જેના અક્ષર છે એવા ધનરાશિવાળા જાતકોને આજના દિવસ માટે નાના મોટા રોકાણ કરવાની ઈચ્છા થાય તો થોડીક સાવધાની તો રાખવી પડશે કારણ કે ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિમાં તમારી પોતાની બુદ્ધિ તો કામ આવશે જ પણ નાના મોટા રોકાણોમાં થોડી સાવધાની રાખવી પડશે ખાસ કરી વાહન વ્યવહારમાં થોડી કાળજી રાખવી પડશે કામકાજમાં એક સામાન્ય વિઘ્નોની સંભાવનાઓ દેખાઈ રહી છે તો યોગ્ય સમયે યોગ્ય કામ થાય એના માટે કાળજી રાખીને આગળ વધશો તો કદાચ ભગવાન ગણપતિની કૃપા થશે માતાના આશીર્વાદથી તમારું કાર્ય સરળ બને આવા યોગ સુંદર રીતે બની રહ્યા છે ધનરાશિના જાતકોને 9નો અંક લાભ કરાવડાવશે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી તો ગણાશે મકર રાશિ ખ અને જ અક્ષરવાળા મકર રાશિના જાતકો માટે આજે સારા કાર્યમાં સમય પસાર થાય એવા સુંદર યોગો ચંદ્રબળના આધારે મકર રાશિના જાતકોને મળશે સામાજિક કોઈ પણ કાર્ય હોય એમાં પ્રવાસ કરવાનો હોય કોઈને મળવાનું હોય હળવાનું હોય વાતો કરવાની હોય અથવા તો પારિવારિક જીવનની અંદર કદાચ કોઈ યાત્રા પ્રવાસના યોગ બનતા હોય દીકરા દીકરીના વ્યવિષાળની વાત હોય કોઈ પણ બાબતમાં આજે સારા સમાચાર મળશે રોગ અને ઋણ અને વિવાદ આ 3થી બચજો આજના દિવસ માટે કારણ કે નુકસાન કરાવે તો એના માટે સાચવીને કામકાજ કરવાનું રહેશે સંતાનોના કાર્યમાં ચોક્કસ એક સારી સફળતા આજના દિવસ માટે મકર રાશિના જાતકોને મળશે એકંદરે આજનો દિવસ તમારા માટે આવો રહેશે 9નો અંક અને 1નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે સાથે સાથે જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ જૂનાગઢથી હરેશભાઈનો પ્રશ્ન જાણીશું હલો જય માતાજી જય માતાજી બેન માટે પ્રશ્ન હતો 14/9/1996 સમય જૂનાગઢ શું પ્રશ્ન હતો બેન માટે
બેન માટે છે ને એના લગ્ન થઈ ગયા છે, બેન ને ઉલટી ને એવું થઈ રાખે છે. કારણ કે અમુક વસ્તુઓ શ્રદ્ધાની હોય છે અને અમુક વસ્તુઓ અંધશ્રદ્ધાની હોય છે. કોઈ પણ રોગની અંદર ગ્રહો આપણને અનુકૂળતા આપતા જ હોય છે અને એની પ્રતિકૂળતા વિશે પણ સમજાવતા હોય છે, પણ એના માટે વિશેષ ટાઈમ લેવો પડતો હોય છે. એક મિનિટની અંદર હું તમને કહું, તમે સાંભળી લો, પણ એટલું તો હું તમને કહીશ કે છઠ્ઠા સ્થાનની અંદર રોગ અને શત્રુના સ્થાનની અંદર રાહુ અને ચંદ્ર પડેલા હોવાના કારણે બુધ પણ સાથે જોડાયેલો છે. રોગ પ્રતિકારક શક્તિ થોડી ઓછી છે અને એના કારણે આ વસ્તુઓ બને. ઉલટીની વાત હોય કે કોઈ પણ શરીર પેટમાં ટકતી વાત ના હોય તેવા સમયે જે કંઈ આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરવા જેવો લાગતો હોય, ઉકાળાનો ઉપયોગ કરવા જેવો લાગતો હોય, ચોક્કસ કરાય. મંત્ર જાપ કરવાથી કે પાઠ પૂજા કરવાથી આવો ઉલટીઓ મટે કે વોમિટિંગને લગતા પ્રશ્નોમાં સમસ્યાઓ મળે, કદાચ આવો આગ્રહ તમે આ શાસ્ત્ર પાસે રાખતા હોય વધારે પડતું છે. પણ છતાંય ભગવાનની ઉપાસના કરવી જોઈએ. શું કામ કે અહીંયા કુંડળી બતાવી રહી છે, ચંદ્ર ખાડાના સ્થાનમાં છે, તો મહાદેવજીની ઉપાસના કરવામાં આવે. જે જળ મહાદેવજીને ચડાવીએ છીએ એમાંથી થોડુંક જળ લઈ અકાલ મૃત્યુહરણમ સર્વ વ્યાધિ વિનાશનમ દેવપાદોદકમ તીર્થમ જઠરે ધારયમ્યામ, ભગવાન જો અનુકૂળતા કરી આપે અને એના આશીર્વાદ જો પેટમાં પડે તો કદાચ ઘણા રોગ મટી જાય. તો આ તો કંઈ નાનામાં નાનું છે, પણ એના માટે તમારી શ્રદ્ધા જોઈએ. પણ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ન પરિણામે એના માટે પણ બેન થોડી કાળજી રાખવી પડશે. જય ગણેશ. અંતિમ રાશિની પણ વાત કરી લઈએ, કુંભ અને મીન. કુંભ રાશિ ગ અને સજેના અક્ષર છે. આવા કુંભ રાશિવાળા જાતકોને ખાનપાનમાં થોડી કાળજી તો રાખવી જ પડશે. વેપારમાં ભાગીદારીવાળા કામકાજ કરતા હોય ત્યારે લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે. કાર્યક્ષેત્રમાં કદાચ કોઈ પરિવર્તન કરવાની આપ ઈચ્છા કરી રહ્યા છો તો આજના દિવસ માટે કરો શરૂઆત. કારણ કે ગ્રહ પણ એવું કહી રહ્યું છે કે તમારી કુંડલીમાં ગ્રહો સારા હશે તો આવા પરિવર્તનો તમને લાભ કરાવડાવશે. સારા કામકાજ કરવાના હોય તેમાં યાત્રા પ્રવાસ કરવાનું હોય તો આજના દિવસ માટે આવા યાત્રા પ્રવાસથી પણ કુંભ રાશિના જાતકોનો દિવસ આજે મધુર બનશે. સાથે સાથે કંઈક પ્રાપ્તિની પણ સંભાવનાઓ પ્રબળ બનશે. તમારા માટે બે અંક લાભ કરાવડાવે, વાદળી રંગ અને જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. મીન રાશિ દ ચ જ અને થ અક્ષરવાળા મીન રાશિના જાતકો માટે પણ વાત કરી લઈએ. આજના દિવસ કેવો રહેશે? જીવનસાથી સાથે કદાચ થોડોક તનાવ આજના દિવસ માટે રહે આવી શક્યતાઓ થોડી દેખાઈ રહી છે. પણ વિવાદિત કાર્યોથી વિશેષ લાભ પણ થાય, પણ એનો મતલબ એવો નહીં ઘરવાળાની યાર વિવાદ કરો, બુદ્ધિનો ઉપયોગ કરો. પણ જ્યાં કરાતો હોય ત્યાં બને ત્યાં સુધી આવી બાબતોમાં થોડું ધ્યાન રાખવું પડશે, ગુસ્સા ઉપર સંયમ રાખવો પડશે. સગા વાલાઓ સંબંધીઓ દ્વારા પણ આજના દિવસ માટે લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. એકંદરે મીન રાશિવાળા જાતકો માટે દિવસ આજે સારો છે. તમારા માટે સુભત્વને આપવાવાળો અંક 3 છે. પીળો આછો પીળો રંગ અથવા તો આછો વાદળી રંગ તમને લાભ કરાવડાવશે. જય ગણેશ. દર્શક મિત્રો, આજના દિવસનું શુભત્વ અને અશુભત્વ શું છે તે પણ જાણીશું. કયા મંત્રનો જાપ કરવાથી વિશેષ ફાયદો થશે તેના વિશે પણ માર્ગદર્શન મેળવીશું. વધુ એક બ્રેક બાદ. બ્રેક બાદ પુનઃ સ્વાગત. જાણીશું આજના દિવસનું શુભત્વ અને અશુભત્વ શું છે, કયા મંત્રનો જાપ કરવાથી વિશેષ ફાયદો થશે અને શું દાન કરવું જોઈએ. મહેન્દ્રભાઈ. ઉમા મહેશ્વરા ભ્યામ નમઃ. આજે પૂજા કરવાની ઈચ્છા થાય તો શિવ અને પાર્વતીની ઉપાસના કરજો, કારણ કે એની પૂજા આજના દિવસ માટે દરેક પ્રકારના સંકલ્પ કરેલા હશે એ સિદ્ધ કરવા માટે ભગવાનના આશીર્વાદ મળશે. તો આજના દિવસ માટે નજીકમાં શિવાલય હોય તો શિવજીને દૂધ ચડાવી શકાય, જળ ચડાવી શકાય, મનોકામનાઓની પૂર્તિ માટે જે કંઈ તમારો સંકલ્પ એ પ્રમાણે અભિષેક કરી શકાય. પણ છેવટે સરવાળે શ્રદ્ધાવાન લભતે સુખમ, શ્રદ્ધાથી ભગવાન શિવની આરાધના કરવામાં આવે, મા પાર્વતીના દર્શન કરવામાં આવે અને સમજી લો આપણા કાર્ય આજે પરિપૂર્ણ થાય. આવો ઉત્તમ દિવસ આજના દિવસ માટે છે, કારણ કે આજે મહિનાનો પહેલો દિવસ છે. બીજું એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે પાણીનો બગાડ ન થાય એના માટે વિશેષ કાળજી રાખવી આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે. અને ભગવાન ગણપતિનો મંત્ર છે, ઓમ રીમ ગજવક્ત્રાય નમઃ. કોઈ પણ કામ તમારા અધૂરા રહેતા હોય, ચાહે નોકરિયાતને નોકરીમાં સમસ્યાઓ રહેતી હોય, સારી જોબ ન મળતી હોય, પ્રયત્ન કરવા છતાંય સફળતા ન મળતી હોય એના માટે પણ છે, વિદ્યાર્થીઓને વિદ્યા ન ચડતી હોય એના માટે છે, ધંધામાં લાભ ન મળતા હોય એના માટે છે, પરિવારમાં ક્લેશ રહેતા હોય એના માટે છે. દરેક પ્રકારે ઓમ રીમ ગજવક્ત્રાય નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે આમ તો દરરોજ કરજો, પણ આજના દિવસ માટે તો ખાસ જેટલા મંત્ર વધારે વધારે થાય એટલા કરવા પ્રયત્ન કરજો. બને ત્યાં સુધી કોઈ ગળી વસ્તુનું દાન કરો. અને એમાં સફેદ વસ્તુ પતાસા આવે. પતાસા તો સામાન્ય સારા પ્રસંગમાં જ આપણે જોતા હોઈએ છીએ, પણ આજના દિવસ માટે થોડાક 2-4 કિલો પતાસા લઈ લો, દાન આપી દો. આજુબાજુના જે કોઈ છોકરા હોય, નાના હોય, મોટા હોય, એક એક પતાસાનો તો પૂછશે ખરા બધા શેનું છે આ, પણ કહેવાનું બસ મને આનંદ થઈ ગયો અને પતાસા મેં વહેંચ્યા. જો આ રીતે વહેંચવામાં આવે ને તો પ્રસન્નતા સામેની વ્યક્તિને આપી પણ શકશો અને એ જ પ્રસન્નતા તમારા ચહેરા ઉપર આજના દિવસ માટે દેખાશે. મતલબ આ રીતનું દાન કરવાથી ખૂબ સારો લાભ થશે. જય ગણેશ.
મંત્રીભાઈ આપ સ્ટુડિયોમાં પધાર્યા અને મહત્વપૂર્ણ જે આ માર્ગદર્શન અને માહિતી આપી એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, મંત્રીભાઈ સાથે આપ રૂબરૂ મુલાકાત કરવા માંગતા હો તો કાર્યક્રમના અંતે તેમનું સરનામું આવે છે, આપ તે નોંધી લેશો અને તે સરનામા પર તે ફોન નંબર પર સંપર્ક પણ તેમનો કરી શકો છો. રૂબરૂ મુલાકાત કરીને આપના પ્રશ્નોનું જે કોઈ છે સમાધાન તે પણ મેળવી શકો છો. આવતીકાલે ફરી મળીશું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. તે બસ આટલું જ. રજા લઈશ. જય ગણેશ.